આજે વિશ્વ યોગ દિવસ વડાપ્રધાન મોદીએ દેહરાદૂનમાં કરી ઉજવણી 50,000થી વધુ લોકો જોડાયા યોગમાં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સીએમ રૂપાણીએ યોગ દિવસની કરી ઉજવણી રાજ્યનું મંત્રીમંડળ જોડાયું યોગ અભિયાનમાં અમદાવાદના જીએમડીસી ખાતે 1200 દિવ્યાંગોએ સાયલેન્ટ યોગ કરી સર્જ્યો વિક્રમ 4082 સગર્ભા મહિલાઓ પણ જોડાઈ યોગમાં રાજસ્થાનના કોટામાં યોગ ગુરુ બાબા રામદેવના યોગા બાબાએ કોટામાં હજારો લોકોને શીખવ્યા યોગ ગણપત વસાવા પ્રદીપસિંહ અને પુરુષોત્તમ રૂપાલા સહિતના અગ્રણી નેતાઓએ કરી યોગ દિવસની ઉજવણી મોટી સંખ્યામાં જોડાયા લોકો યોગ દિવસની ઉજવણીમાં સેલિબ્રિટી પણ જોડાઈ સુરતમાં અભિનેતા સુનિલ શેટ્ટીએ કર્યા યોગ અમેઝિયા વોટર પાર્ક ખાતે અનેક લોકો જોડાયા રાજકોટમાં યોજાયા અનોખા એકવા યોગા 1850 મહિલાઓએ પાણીની અંદર કર્યા યોગ મનપા દ્વારા કરાયું આયોજન ફીટની ઊંચાઈ પર રોહતાંગ પાસે યોગ દિવસની અનોખી ઉજવણી તો આઈટીબીપીના જવાનોએ 18,000 ફીટની ઊંચાઈ પર કર્યા સૂર્ય નમસ્કાર નમસ્કાર ઝી 24 કલાક સાથે હું આપણી સાથે જોઈ સૌથી પહેલા વાત અમદાવાદના ચાંગોદર જીઆઈડીસીની ફેક્ટરીમાં આગ લાગી છે બે સોલ્વન્ટ કંપનીમાં ભીષણ આગ લાગી છે ફાયર બ્રિગેડની 6 ગાડીઓ હાતો આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહી છે ધોળકા બાવળા સહિતના ફાયરની ટીમ હાતો આ આગ બુઝાવવામાં જોડાઈ છે બે સોલ્વન્ટ કંપનીમાં આગ લાગી છે ફાયરની 6 ગાડીઓ હાતો આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહી છે અમદાવાદના ચાંગોદર વિસ્તારની ફેક્ટરીમાં આગ આ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે મિતેશ ગોહિલ જોડાયા છે મિતેશ સોલ્વન્ટ કંપનીમાં આગ લાગી છે કેવી રીતે આગ લાગી હાલ શું પરિસ્થિતિ જુઓ ચોક્કસથી અમદાવાદના કહી શકાય કે રાજકોટ હાઈવે ઉપર ચાંગોદર પાસે એક ફેક્ટરીની અંદર આગ લાગવાનો બનાવ વહેલી સવારનો બનાવ હતો લગભગ આગ લાગ્યા બાદ 2 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર સંપૂર્ણ રીતે કંટ્રોલ મેળવવામાં આવ્યો હતો પરંતુ જે રીતના આગનું જે વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે આગ જે લાગી હતી તે જે ફેક્ટરી આવેલી છે જે ફેક્ટરીની અંદર ઇંક અને કેમિકલ જે છે તે કેમિકલ હોવાને કારણે આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું શરૂઆતમાં આગને બુઝાવવા માટે ફાયર અમદાવાદ ફાયરની જે ટીમ છે તે ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી તેમ છતાં પણ આગ પર કંટ્રોલ ન મેળવાતા અન્ય જે આસપાસમાં રહેલા જે ફાયર વિભાગના સ્ટેશનો છે ત્યાંથી પણ ફાયરની લગભગ ટોટલ 7થી વધુ ફાયર ફાઈટરની ગાડી અને 40 જેટલા ફાયર જવાનોએ આગ બુઝાવવા માટે કામગીરી હાથ ધરી હતી અને કહી શકાય કે 2 થી 2.5 કલાકની ભારે જહેમત બાદ હાલ આગ પર સંપૂર્ણ કાબુ પણ મેળવાયો છે આગ લાગવાનું હજુ સુધી ચોક્કસ કારણ બહાર નથી આવી શક્યું બિલકુલ તમામ જાણકારી બદલ આભાર મિતેશ ને હવે જોઈએ 30 મિનિટમાં 100 ખબરો શરૂઆત કરીએ 21 જૂન દિવસ આંતરરાષ્ટ્રીય યોગા ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેહરાદૂનના ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 60,000 લોકોની સાથે યોગ કર્યા યોગ કરવા માટે ઉત્સુક લોકોને ટી શર્ટ અને મેટ આપવામાં આવી યોગ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દુનિયાના યોગ પ્રેમીઓને યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી કહ્યું કે ઉત્તરાખંડ છેલ્લા કેટલાય દશકાઓથી યોગનું કેન્દ્ર રહ્યું તેથી અહીંયા યોગ દિવસનું પણ મહત્વ ઘણું વધારે છે વડાપ્રધાને કહ્યું કે આજે દુનિયાના દરેક મોટા શહેરોમાં માત્ર યોગ જ યોગ છે ભારતમાં પણ હિમાલયથી લઈ રાજસ્થાન સુધી યોગ ફેલાયેલા છે યોગ જીવનમાં શાંતિનો અહેસાસ કરાવે છે વ્યક્તિને પરિવાર સાથે જોડી શાંતિ સ્થાપિત કરે છે અને લોકોને સાથે લાવે છે આ તરફ રાજસ્થાનના કોટાથી બાબા રામદેવે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી બાબા સાથે હજારો લોકોએ યોગ કર્યા દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ ત્યારે યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રાંત પર દેશના જવાનોએ યોગ કર્યા આ પ્રસંગે જવાનોની સાથે સાથે લોકોએ પણ
INS વિક્રાંત પર યોગ કર્યા. चौथा इंटरनेशनल योगा डे पर आईटीबीपी ना जवानों ने 13,200 फीट की ऊंचाई पर सूर्य नमस्कार कराया. 2018 ना इंटरनेशनल योगा डे पर 13,200 फीट की ऊंचाई पर रोहतांग पास आईटीबीपी ना जवानों ने योग कराया. आंतरराष्ट्रीय योगा दिवस ने लई मुख्यमंत्री विजय रूपाणी योग करी योगा दिवस की उजवनी करी. मुख्यमंत्री विजय रूपाणी वहली सवार अमदावाद सरदार पटेल स्टेडियम में योग कराया था. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રાજ્યપાલ ઓપી કોહલી, કેન્દ્રીય મંત્રી પીપી ચૌધરી અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી પણ જોડાયા હતા અને તેમણે પણ યોગ કરી ઉજવણી કરી. અમદાવાદના જીએમડીસી ખાતે દિવ્યાંગોએ યોગા કર્યા. 8,732 દિવ્યાંગોએ યોગા કર્યા હતા. યોગ દિવસ પર 1200 દિવ્યાંગોએ સાયલેન્ટ યોગ કરી વિશ્વ વિક્રમ સર્જ્યો. આ પ્રસંગે સીએમ રૂપાણીએ હાજરી આપી હતી. ઉપરાંત 4,082 સગર્ભા મહિલાઓએ પણ યોગ કરી આજના દિવસની ઉજવણી કરી. ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અનોખી રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. લોકોએ બોટમાં બેસી પ્રથમ વખત પાણીની વચ્ચે યોગ કર્યા. રાજકોટમાં મનપા દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. શહેરી અલગ અલગ 5 જગ્યાએ યોગનું આયોજન કરવામાં આવ્યું. રેસકોર્સ મેદાન ખાતે મંત્રી જયેશ રાદડિયા યોગ દિવસની ઉજવણીમાં જોડાયા. આ સાથે મનપા કમિશનર, કલેક્ટર, મેયર સહિતના પદાધિકારીઓ પણ યોગ કર્યા હતા. સિવાય તેમની સાથે 3,000થી વધુ લોકો યોગમાં જોડાયા હતા અને યોગ દિવસની ઉજવણી કરી. સુરતમાં મંત્રી ગણપત વસાવાએ યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી. સુરતના સરસાણા કન્વેન્શન ખાતે મંત્રી ગણપત વસાવા સાથે સુરતના મેયર, સાંસદ, ધારાસભ્ય અને કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ ત્યારે સુરતના અમેઝિયા વોટર પાર્ક ખાતે અભિનેતા સુનિલ શેટ્ટી યોગ દિવસની ઉજવણી કરી. વિશ્વ યોગ દિવસની ઉજવણી વડોદરામાં પણ કરવામાં આવી. વડોદરામાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રાજ્યસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલા સહિત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી યોગ કરવા માટે ઉપસ્થિત રહ્યા. તેમાં શહેર ભાજપના પ્રમુખ અને સાંસદ રંજનબેન ભટ્ટ સહિત અનેક ભાજપના આગેવાનો યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે હાજરી આપી. શાળાઓના વિદ્યાર્થીઓ પણ હાજરી આપી હતી અને યોગ દિવસની ઉજવણી કરી. બનાસકાંઠાના પાલનપુરમાં વિશ્વ યોગ ઉજવણીના 5,000 લોકોએ યોગ કરી આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી. યોગ દિવસની ઉજવણીમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, રાજ્યકક્ષાના મંત્રી પરબત પટેલ, કલેક્ટર સંદીપ સાગર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસકર્મીઓ યોગા કર્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ આ યોગામાં જોડાયા હતા. આ સાથે નિવૃત્ત અધિકારી, પોલીસ પરિવારજનો અને સિનિયર સિટીઝન પણ જોડાયા હતા. યોગમાં 2,000 જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયા. ગાંધીનગરમાં આર્મી, એરફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડના જવાનો પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. પોલીસ બેન્ડ સાથે દેશભક્તિના ગીતોથી યોગમાં જોડાનારા લોકોનું સ્વાગત કરવામાં આવ્યું. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ પહોંચ્યા. ઉજવણીમાં ભાજપના પ્રદેશમાં મંત્રી ભીખુભાઈ દલસાણિયા, ઉચ્ચ આઈએસ અધિકારીઓ પણ હાજર રહ્યા. ભુજની વરસાણી સ્કૂલના મેદાનમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી વાસણ આહિર, સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય નીમા આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા. કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ, સ્કૂલના બાળકો અને નાગરિકોની સાથે વિવિધ પ્રકારના યોગ કર્યા હતા. આ તરફ અરવલ્લીમાં પણ યોગ દિવસની ઉજવણી કરાઈ. અરવલ્લીમાં બાળકોએ અનોખી રીતે યોગ રજૂ કર્યા. બાળકોએ સ્કેટિંગ કરી યોગ દિવસની ઉજવણી કરી.
राजकोट में पण योग दिवस की उजवणी कराई। राजकोट में अनोखा एक्वा योगा नो कार्यक्रम योजायो, जेमां राजकोट में एक साथ 850 महिलाओं पानी की अंदर रही योगा कर्या। गत वर्षे पण राजकोट में महानगरपालिका द्वारा एक्वा योग नो आयोजन करायो हतो। भावनगर की जाह्नवी मेहताए भारतीय संस्कृति की धरोहर सामा योग क्षेत्र में वैश्विक कक्षा मिस योगिनी ऑफ वर्ल्ड 2018 बिरुद और वजू वर्ल्ड रेकॉर्ड्स एवॉर्ड प्राप्त कर देश गौरव वधार्यु। अंडर वॉटर योग कर जाह्नवी मेहताए देश प्रधानमंत्री नरेन्द्र मोदी ने अर्पण कर नम्रता साथ चैलेंज करी। जाह्नवी मेहताए पानी में योग कर अलग अलग योग आसन कर नानी उम्र योग करी घना रेकॉर्ड तेने पोताना नामे कर्या छे। अने आ साथे जाह्नवी देशनुं नाम रोशन करी वडाप्रधान नरेन्द्र मोदीना योग कार्यने आगळ वधार्यो। जम्मू काश्मीर में पीडीपी और भाजपा गठबंधन वाली सरकार पड़ी भांगी और तेनी साथे सीएम मुफ्तीए राजीनामु सौंपी दीधु। आ तमाम अटकळों की वच्चे आखरे जम्मू काश्मीर में राज्यपाल शासन ने मंजूरी अपाई। हवे जम्मू काश्मीर में राज्यपाल शासन लागू करायु छे। जम्मू काश्मीर डीजीपी एसपी वैद्य कहूं कि हम आगामी दिवसों में आतंकी विरुद्ध ऑपरेशन झड़पी थे। तमने कहूं कि राज्यपाल शासन में पुलिस काम करव आसान थे, साथ ज कहूं कि अमरनाथ यात्रा पर कोई खतरो नहीं। मोदी सरकार ना मुख्य आर्थिक सलाहकार अरविंद सुब्रमण्यमे राजीनामु आपी दीधु छे। अरविंद सुब्रमण्यमे अंगत कारणोंसर राजीनामु आप्यु। नाणा प्रधान अरुण जेटलीए पोताना फेसबुक ब्लॉग पर आ अंगे जानकारी आपी। जेटली अरविंद सुब्रमण्यम की प्रशंसा करता कहूं कि नाणा मंत्रालय पीएमओ और सरकार अन्य विभागों साथ काम खूब महत्वनु। अरविंद सुब्रमण्यमे ऑक्टोबर 2014 में मुख्य आर्थिक सलाहकार पद संभाळ्युं। रघुराम राजन की जगह ली थी। भाजप आगामी 25 जूने ब्लेक डे मनावानो निर्णय कर्यो छे, जेने पगले भाजप कांग्रेसे घेरवानो प्रयास करवानी तैयारी में छे। 1975 में तत्कालीन पीएम इंदिरा गांधी द्वारा लागू करवामां आवेली इमरजन्सी ना विरोध में भाजप ब्लेक डे नी उजवणी करशे। पच्चीस जूने केन्द्रीय मंत्रियों सहित पार्टी तमाम मोटा नेता ब्लेक डे में भाग लेशे और विरोध व्यक्त करशे। ब्लेक डे की उजवणी बाद 26 जून रोज भाजप एक साथ समग्र देश में प्रेस कॉन्फरेंस करशे। 26 जूने अमित शाह गुजरात में प्रेस कॉन्फरेंस करवाना छे। अभिनेता माथी नेता बनेला कमल हासने राहुल गांधी ने प्रियंका गांधी साथ मुलाकात करी। कमल हासने मुलाकात ने लेने कहू कि राजनीति ने लेने बातचीत थी छे, तो राहुल गांधी कहू कि कमल हासन साथ मुलाकात करी सारू लाग्यु। मानवामां आवी रह्युं छे कि बन्ने नेता वच्चे तमिलनाडु नी राजनीति पर चर्चा कराई। चीनी राजदूत ने नवी दिल्ली में त्रिपक्षीय वार्ता आयोजित करने भलाम पर भारत की तीखी प्रतिक्रिया बाद चीने पीछे हट करी है। हवे चीने पोताना राजदूत निवेदन साथ छेड़ो फाड़ी दीधो, जो कि चीने एटलू जरूर कहू कि आंतरिक विश्वास वधारवा माटे भारत और पाकिस्तान ने एक बीजा साथ चर्चा मंत्रणा करवी जरूरी है। शहीद जवान औरंगजेब ना परिवारजनों ने मळवा रक्षा मंत्री निर्मला सीतारमण जम्मू काश्मीर पहुंचा था। निर्मला सीतारमण औरंगजेब ना घरे तेमना परिवारजनों साथ मुलाकात करी। निर्मला सीतारमण घणा समय सुधी शहीद जवान ना पिता साथ वातचीत करी सांत्वना पाठवी हती। शिष्या साथ दुष्कर्म आरोपी दाती महाराज की क्राइम ब्रांच द्वारा पूछपरछ करी। दिल्ली क्राइम ब्रांचे 7 कलाक सुधी दाती महाराज 100 प्रश्नों पूछा। आ पूछपरछ की वीडियोग्राफी करी। पुलिस केटलाक जवाबों की संतुष्ट नती, तरह फरीवार शुक्रवार दाती महाराज ने बोला। पाकिस्तान में 25 जुलाई योजना सामान्य चूंटणी माटे निर्वाचन आयोगे पूर्व राष्ट्रपति परवेज मुशरफ बाद पाकिस्तान बे अन्य मोटा नेताओं नामनो मोटो झटको आप्यो। चूंटणी आयोगे इस्लामाबाद ना NA53 निर्वाचन क्षेत्र थी नामांकन करायेला प्रधानमंत्री अने PMLN नेता शाहिद खाकन अब्बासी नु नामांकन फगावी दीधु छे। अमेरिकाए संयुक्त राष्ट्र संघ मानव अधिकार परिषद में
સ્વયંને બહાર કરવાની જાહેરાત કરી છે. અમેરિકાએ માનવ અધિકાર પરિષદ પર ઇઝરાયલ વિરોધી હોવાનો આરોપ કરીને માનવ અધિકાર પરિષદ સાથે છેડો ફાડી નાખવાનો નિર્ણય કર્યો. અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયો અને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અમેરિકાના રાજદૂત નિકી હેલીએ પત્રકાર પરિષદ સંબોધી સત્તાવાર જાહેરાત કરી હતી. આ સાથે તેમણે રાજકીય પક્ષપાત પ્રેરિત હોવાનો આક્ષેપ પણ કર્યો. અમેરિકા લાંબા સમયથી 47 સભ્યની આ પરિષદમાં સુધારો કરવાની માંગ કરી રહ્યું છે. જોઈશું આગળના કેટલાક સમાચાર. રોકાઈશું એક બ્રેક માટે. सवाल आपके पूछूंगा मैं, आपके दिल की बात करूंगा मैं. कंफ्यूजन नहीं, सॉल्यूशन. बहुत हुआ भाषण, अब आपके हित की बात, देश की बात मेरे साथ. देश की बात अनिल सिंघवी के साथ सिर्फ जी बिजनेस पर. વેલકમ બેક. વાત કરીએ આગળ. રાજકોટમાં આટી હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન ન મળતા વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પહોંચી વિરોધ કરવામાં આવ્યો હતો. વાલીઓએ શિક્ષણ અધિકારીના બોર્ડ તોડીને વિરોધ નોંધાવ્યો. અમદાવાદની પાલડી વિસ્તારની સાઉથ વેસ્ટ હાઈસ્કૂલમાં સંચાલકોની દાદાગીરી સામે આવતા આ મામલો ગરમાયો હતો. વાલીઓએ ફી ભરતા પહેલા એફઆરસી લેટરની માંગ કરી હતી, જેને પગલે શાળાએ ગેરમાનવીય વર્તન કર્યું હતું. આ ઉપરાંત ફી ભરનાર વિદ્યાર્થીઓને શાળા સંચાલકોએ ભણાવવાને બદલે ક્લાસ બહાર બેસાડી રાખ્યા. શાળાએ સતત 5 કલાક સુધી વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે બહાર બેસાડી રાખ્યા હતા, જેથી શાળા સંચાલકોના વિરોધમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું. વાલીઓએ રોષે ભરાતા સંચાલકો ગાયબ થયા હતા. ઉપરાંત શાળા સંચાલકોને પકડીને તેમનું મોઢું કાળું કરાયું હતું. એબીવીપી અને વાલીઓએ શાળામાં હલ્લાબોલ કર્યો. અમદાવાદની નિર્ણયનગરની નિશાન સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો. સ્કૂલમાં જઈ ફી મામલે વિરોધ નોંધાવ્યો. સ્કૂલ ડિજિટલ બોર્ડના નામે ગેરકાયદેસર
2500 થી 3000 ફી ઉઘરાવી રહ્યાનો આક્ષેપ વાલીઓ લગાવી રહ્યા છે. પંચમહાલના સાંસદ પ્રભાસિંહ ચૌહાણે પોતાની રાજકીય ભવિષ્યવાણી કરી છે. તેમણે અતિ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે આગામી 3 ટર્મ સુધી હું સાંસદ રહીશ. મારી ટિકિટ કાપવા વાળો હજુ સુધી જન્મ્યો નથી. અરવલ્લી મેઘરજના રામગઢીમાં મહિલાને જીવતી સળગાવી દેવામાં આવી. અંધશ્રદ્ધાના પગલે ભત્રીજાએ કેરોસીન છાંટી આગ ચાપી. મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે મોડાસા ખસેડવામાં આવી. જામનગરમાં મધ્યરાત્રિએ લાલપુર રોડ પર કીર્તિપાન પાસે ભાજપના યુવા ઉપપ્રમુખ પર ફાયરિંગ થયું. ભાજપના યુવા ઉપપ્રમુખ અતુલ ભંડેરી પર હસમુખ પઠડિયાએ ફાયરિંગ કર્યું હોવાનો આરોપ લગાવાયો છે. હસમુખ પેઢડિયાએ કારમાંથી ઉતરી સીધું ફાયરિંગ કર્યું. રાજકીય અદાવતને કારણે આ ફાયરિંગ કરવામાં આવ્યું. હુમલા મામલે અતુલ ભંડેરીએ રાત્રે પોલીસ અરજી કરતા વધુ તપાસ હાથ ધરી. અમદાવાદના વેજલપુરમાં વ્યાજખોરોના ત્રાસથી વ્યક્તિએ ઝેરી દવા પી આત્મહત્યા કરી. વિજય રેસ્ટોરન્ટના માલિક નથુભાઈ મેવાડા નામના વ્યક્તિએ સુસાઇડ નોટમાં લખ્યું કે વસ્ત્રાપુરમાં રહેતા ધમલાલ પાસેથી તેમણે વ્યાજે રૂપિયા લીધા હતા. રૂપિયા ચૂકવી દેવા છતાં પેનલ્ટીના નામે રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા. અમદાવાદના અસારવામાં આવેલા મારુતિ પાન પાર્લર પર કેટલાક સામાજિક તત્વોએ તોડફોડ કરી, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. આ સમગ્ર મામલે પાર્લર માલિકે પોલીસ ફરિયાદ નોંધાવતા શાહીબાગ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી. સમગ્ર ઘટનાક્રમ અંગે Z24 કલાકે શાહીબાગ પોલીસનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કેમેરા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. આ પરથી પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થયા. ડાંગ જિલ્લા પંચાયત ચૂંટણીમાં હોબાળો થયો, જેને કારણે જિલ્લા પંચાયતી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રાખવામાં આવી એટલે હવે આજે ફરી ચૂંટણી યોજાશે. ચૂંટણી હોલમાં સભ્યોએ હંગામો કરતા ચૂંટણી મુલતવી રાખી છે. ચૂંટણી હોલમાં ખુરશી પણ ઉછળી હોવાની ચર્ચા છે, ત્યારે કોંગ્રેસના અગ્રણીઓ કલેક્ટરને મળવા માટે પહોંચ્યા હતા. ગીર સોમનાથ જિલ્લા પંચાયતી ચૂંટણીમાં બે અપક્ષના સારે ભાજપે સત્તા જાળવી રાખી છે. પ્રમુખ પદે રૈયાબેન જાલોન્દ્રા અને ઉપપ્રમુખ પદે બાબુભાઈ વાઘેલાની વરણી કરવામાં આવી. બંને વિજેતાઓને જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ તેમજ કાર્યકરોએ ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવ્યું. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્યો બિનહરીફ ચૂંટાયા છે. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે માંગરોળના સેજાભાઈ કરમાટાની વરણી કરવામાં આવી. ઉપપ્રમુખ તરીકે ઉમાબેન ચાવડાની વરણી કરાઈ. કેશોદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી. કેશોદ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે શિલ્પાબેન જયદીપસિંહ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે ખીમાણભાઈ ગુંગરની વરણી કરવામાં આવી. જામ જોધપુરમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. જામ જોધપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે ભાજપના ધાનાભાઈ ડેરા અને સંજનાબેન દેવાભાઈની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી. દાહોદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસી બહુમતી હોવા છતાં સત્તા આંચકી લેવામાં ભાજપ સફળ રહ્યું. જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે યોગેશ પારગી અને ઉપપ્રમુખ તરીકે ઇન્દિરાબેન ડામોરની નિમણૂક કરાઈ છે. મહીસાગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી. કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં આવેલા કલાવતીબેન ઉપપ્રમુખ બન્યા, જ્યારે ભાજપના મંજુલાબેન ખાંટ પ્રમુખ પદે ચૂંટાયા. કોંગ્રેસના 16 માંથી 3 સભ્યો ભાજપના સમર્થનમાં આવતા ભાજપ પાસે 16 અને કોંગ્રેસ પાસે 12 સભ્યો રહ્યા. અમરેલી જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદે રવજી વાઘેલા અને ઉપપ્રમુખ પદે હાર્દિક કાનાણીની બિનહરીફ વરણી કરવામાં આવી. અમરેલીમાં કોંગ્રેસના બંને ઉમેદવારોને સત્તા મળતા કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ વધી ગયો હતો. જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે ફરીથી પોતાની સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યું. પ્રમુખ તેમજ ઉપપ્રમુખ પદે માત્ર 1-1 ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા પ્રમુખ તરીકે નયનાબેન માધાણીની તો ઉપપ્રમુખ તરીકે વશરામભાઈ રાઠોડની વરણી કરવામાં આવી.
બોટાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે સત્તા સાચવી છે. કોંગ્રેસમાં આંતરિક જૂથવા સર્જાતા અન્ય બે ઉમેદવારોએ પ્રમુખ તરીકે પોતાની દાવેદારી નોંધાવી. જોકે વસંતબેન વાનાણીની પ્રમુખ પદે બિનહરીફ વરણી થઈ છે અને હિંમતભાઈ કટાણીયાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. અત્યંત રસાકસી ભરેલા માહોલમાં પાદરા તાલુકા પંચાયતમાંથી ભાજપે સત્તા ગુમાવી. કોંગ્રેસના સભ્યોએ ઘર વાપસી કરતા કોંગ્રેસે ફરી વિજય મેળવ્યો. પ્રમુખ તરીકે રંજનબેન પઢિયાનો, પ્રમુખ તરીકે સૈયદ અલી સૈયદની વરણી કરવામાં આવી. 5 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા અચકી છે. અમદાવાદ, ભાવનગર, મહીસાગર, પાટણ અને દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપે સત્તા મેળવી. આ જિલ્લા પંચાયતના પ્રમુખને ઉપપ્રમુખને ભાજપમાં આવકારવામાં આવ્યા હતા. કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં આ નેતાઓએ કેસરીઓ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવાયો હતો. સાથે જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા, કહ્યું કે કોંગ્રેસ ગામડામાં કંઈ નથી આપ્યું, તેથી તેમણે સત્તા ગુમાવી પડી. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા. અનેક જિલ્લા અને તાલુકા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી છે. બંને પક્ષ દ્વારા આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે. ભાજપે કોંગ્રેસે જનતાનો વિશ્વાસ મેળવવામાં નિષ્ફળ રહી હોવાનો આરોપ મૂક્યો, જ્યારે કોંગ્રેસે ભાજપ પર પૈસાના જોરે સત્તા મેળવવાનો આરોપ મૂક્યો છે. ગુજરાત કોંગ્રેસના ખજાનચી જીવાભાઈ પટેલે પાર્ટી સાથે છેડો પાડ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું. બળવાખોર નેતાઓએ પરત લેતા જીવાભાઈ પટેલે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા છે, જેને પગલે જીવાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાની ચર્ચા ચાલી રહી છે. આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.